મધર્સ ફોલ્ટ કરીને ઇંગ્લિશમાં કવિતા લખી હતી, જેનો હમણાં જ થોડા વખત પહેલાં પ્રતિષ્ઠા પંડે, આપણા ઘણા જાણીતા ગુજરાતી કવિ છે, એમને બહુ ગમી એટલે એમણે અનુવાદ કર્યો છે. એટલે હું જરા ચીટિંગ કરું છું કે છે મારી ઇંગ્લિશ, પણ બીજી બધી બે ત્રણ જે કવિતા બોલું છું ગુજરાતી બોલીશ, પણ આજે 15 ડિસેમ્બર છે તો મારી ઇંગ્લિશ વાંચું, એના કરતાં મને તો હું પ્રતિષ્ઠાનો અનુવાદ વાંચીશ. મારી માનો વાંક, તું જ નીકળીતી ઝંડો લઈને 7 વર્ષની છોકરીઓ સાથે સવાર સવારમાં ગુજરાતની શેરીઓમાં આઝાદીના ગીતો ગાતી, એમ માનીને કે તું શરમાવશે અંગ્રેજોને, એ સૌ ચાલ્યા જશે. ગયા 5 વર્ષ પછી એ લોકો ગયા. તું હસેલી હળવું મકબૂલ ફિદા હુસેને બનાવેલા હિન્દુ દેવીઓના નગ્ન રેખાચિત્રો જોઈને, અને હસેલી ખડખડાટ જ્યારે મેં કહેલું કે એ લોકો ભસ્મ કરવા માગે છે આ રેખાચિત્રો. આપણા જૂના શિલ્પો જોયા છે એ લોકોએ, આનાથી કંઈ ચડેવા છે તે કહેલું. તારો અવાજ તરડાયેલો હતો 6 ડિસેમ્બર 1992 દિવસે. તે મને સિંગાપોરની મારી ઓફિસમાં ફોન કરેલો. આજે આપણે બાપુને ફરી એકવાર માર્યા, ખરેખર મારેલા. આવું તે કરાય કોઈ દિવસ, તે પૂછેલું. હેપતાઈ ગયેલી તું ટેલિવિઝન સામે તાકતી, અવાક હિન્દુઓના ટોળે ટોળા ઘર ઘર ફરી વળતા શોધતા રેસી નાખવા મુસલમાનોને ગોધરાની ટ્રેનના ડબ્બામાં, જ્યારે બળી ગયા 58 હિન્દુઓ ફેબ્રુઆરી 2002 પછી. તું સાચી હતી દર વખતે. મારું લખ્યું બધું વાંચ્યા પછી હવે લોકો કોઈકવાર ફરિયાદ કરે છે, કહે છે કે મને કશી જ ગતાગમ નથી, પરદેશ રહ્યો છું, હું શું જાણું ઇન્ડિયા વિશે. પણ હું તને જાણું છું એટલું બસ છે, અને એટલે જ હું આવો પાક્યો છું. બીજી કવિતા છે, હું ને હા નરીમન પોઈન્ટ, આ એતદમાં આવેલી છે, તમે કોઈ એતદમાં વાંચી પણ હશે કદાચ. મારી પત્ની કરુણા, એ 2006 શી ડાઈડ ઇન દેટ યર, અને એનો આભાસ તમને આમાં મળશે. નરીમન પોઈન્ટ. ફરીથી એ જ મંદ મંદ પવન, ફરી એકવાર એ જ ગુલાબી આકાશ, ફરી એક વખત એ જ સમી સાંજ, ફરી એ જ સમય આથમતો પ્રકાશ, ફરીથી એ જ ચંદ્રોદયની ઝંખના, એ જ પ્રતિબિંબની આકાંક્ષા, એ જ માટીની સુગંધ, એ જ આવતીકાલની કલ્પના, એ જ ઇમારતો, એ જ ડરામણું અંધકાર, એ જ પંખીઓનું શાતા આપતો મધુર કલર, સાગરના એ જ લયબદ્ધ ધબકારા, નભમાં અનેરું સપ્તરંગી તાંડવ. તને ગયે હવે 10 વર્ષ થયા છે, અને જૂના ફોટાના આલ્બમમાં મેં અચાનક પ્રવેશ કર્યો હોય એવું લાગે છે. આમ તો તું ક્યાંય દેખાતી નથી, પણ તું પછી મારી સાથે આ ચાલે છે કોણ? તું નથી પણ છે, અહીં ત્યાં બધે જ છે, કારણ આ એ જ શહેર છે, અહીં આપણો અતીત પ્રસરાયેલો છે, એનો બોજો જરાય નથી લાગતો, અને આ પવનની લહેર મને હળવેથી આધાર આપે છે. આપણી અધૂરી યાત્રા હજુ પૂરી નથી થઈ, સ્વાવલંબી થયાનો મને ભ્રમ થયો છે, અને મને સંભળાય છે તારું હાસ્ય. તું મારી સાથે જ છે, હજુ રાત નથી પડી. આ થોડી જૂની છે કવિતા. હું ને ઉદયન એક જ સ્કૂલમાં ગયેલા, ન્યૂ હીરામાં, અને એમાં અમારું એક સંભાળના કરીને બહુ મોટો એક ઇવેન્ટ બનેલો 2 વર્ષ પહેલાં, તે વખતે મેં એક મોટું પુસ્તક પણ બહાર પાડેલું, તે માટે મેં આ કવિતા આપેલી. પણ અમારા એક બે સરોને લાગ્યું કે આ કુટુંબમાં વંચાય એવી કવિતા નથી, એટલે ઇઝ નોટ ફોર ફેમિલી ઓડિયન્સ. એટલે પણ હવે અહીંયા ખાલી ઉદયનને પ્રણવ 2 જણા ન્યૂ હીરાના છે, એટલે ચાલી જાય મારો ભાઈ, એટલે આજે બોલું છું. એટલે કોઈ ટીચરને મળો તમે તો કહેતા નહીં કે મેં વાંચી છે પબ્લિકને. અરે એવા તો દિવસો હતા, અરે ત્યારે તો દૂધની બાટલી પીવાની રેસ લાગતી હતી, અને રાતના ટીચર માનબા પડવાના સપના આવતા હતા, અને લાંબી મોઢે કરવાની કવિતાઓનો કવિઓ જન્મ્યા જ ન હતો એવું થતું હતું, ને ચ્યુઈંગમ, ને શનિવારે સવારે 55 પૈસાનું કોક, ને 30 પૈસાની 2 સેન્ડવિચ, ને નોનવેજ જોક, ને ચોરેલી પેન્સિલ, ને કેમિસ્ટ્રીના 2 સોલ્યુશન ભેગા કરતા ધડાકો થાય તો મને ઘરે કોણ લઈ જાય એવી બીક, ને મોટા થઈને એટમ બોમ્બ બનાવવાના સપના, ને મોટા છોકરાઓને પગે કેમ આટલા બધા વાળ, ને અમને કેમ નહીં એવી મૂંઝવણ,
ને પાર્ટીમાં કોને નહીં બોલાવવાના લિસ્ટ બનાવવાની મજા, ને છેલ્લી બેન્ચમાંથી સરની આંખો પર ચળકતા ડબ્બાનો પ્રકાશ ફેંકવાની મસ્તી, ને પેલી ન સમજાય જેની જોડે બોલતા શરમ આવે એવી છોકરીઓ, ને સમારો 42ના શોમાં ઘૂસવાની તડા પડી, ને બધી છોકરીઓનું એ પ્લસ થી ડી લગે આપેલી રેન્ક, ને ક્લાસની છોકરીઓનો સ્વેટરો ક્યારે ખીલશે એનું કુતૂહલ, ને કોને કોને અભિનંદન કહ્યા, ને કોનામાં છોકરી જોડે હાથ મિલાવવાની હિંમત છે એવા સવાલ, ને સરના ફેવરિટ છોકરા પર થતી અદેખાય, ને પહેલો સેડ સ્કૂલ બોય ક્રશ ભાંગી પડતા એકલું એકલું આંસુ ભીનું ઓશીકું, ને અરીસામાં ખૂબ જોયેલા અને પંપાળેલા નાક અને હોઠ વચ્ચેના પ્રગટેલા પહેલા વાળ, ને દસમા ધોરણની છોકરીઓના લિસ્સા લસરપટ્ટી જેવા લસરાનું મન થાય એવા પગ, ને અચાનક બધું જ ખતમ. છેલ્લી પરીક્ષા, છેલ્લા દિવસો, એક ઝાંખી રૂમ, ઝડપથી લખેલી એક ઓટોગ્રાફ, પાછળ એ જ મંદિર, બાજુમાં જ હોલ, એ જ પાળ પર બેઠેલો હું, જાણે વાદળ વરસતા ન હોય અને પ્રકાશ ખોવાઈ ગયો હોય. પણ હવે અમારી બંને પર કોઈ કાગળના રોકેટ નહીં નાખે, હવે તો અમે પાસ સ્ટુડન્ટ છીએ. અને પેલો નાનો બાબી આ બાબો આવીને મને પૂછશે, હે સલીલભાઈ, તે દિવસે તમે ટીવીમાં હતા ને? બસ એક બે નાની છે, આ તો બહુ જ નાની કવિતા, 1976માં લખેલી, એટલે આઈ હોપ સ્ટીલ, હજુ આઈ હોપ સ્ટીલ અલાઈવ. વરસતા વરસાદમાં ઊભો છું હથેળી ધરીને, રેખાઓ ભૂસાઈ જાય ત્યાં સુધી. અને છેલ્લે હમણાં એક બહુ જ ટ્રેજિક બનાવ બની ગયેલો અમદાવાદમાં. There were two lesbian women and they took their life by jumping across. ને પછી થોડા મહિના, થોડા અઠવાડિયા, બે મહિના પછી 377નો કાયદો ગયો, એટલે એના પર મેં આ ગીતના પ્રકારનું લખ્યું છે. હજુ એની પણ કામ કરી રહ્યો છું, પણ ઇટ વિલ બી ગુડ ટુ ગેટ સમ રિસ્પોન્સીસ ટુ. વડી લડી ગભરાવી બેને, મારી ખૂબ ધમકાવી એને, છૂટા કર્યા એમને બંનેને, જોર કરી પરણાવી એને. પણ એના મનમાં એની સખી, જેને રોજ સવારે કાગળ લખી, યાદ કરે ને આંખો છલકે, નામ લે ને એનું મોં મલકે, સખી વગર રહેવાય નહીં, સુનાપો તો સેવાય નહીં. ઉમરે ચિત્રા સાથિયા અને ઘરે બંધાયા તોરણ, ને શહેનાય ને મંગળાષ્ટક, ને ગોર મહારાજ બોલે શ્લોક, ઘોડે ચડી આવ્યા જમાય, ને મા બાપ ભેગું કરે સોનું, ને ગીતો ગવાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીઠો ના ગમ્યો એને એનો વર, હતો એ નિર્દોષ, એને ના ગમે કોઈ નર, પોતાની જ લાગણીઓનો લાગે ડર, વાંચે કાગળ પડે આંસુ ભૂસાય અક્ષર. વખત વયો ને દીકરી થઈ, મનની મનમાં જ રહી ગઈ, લગ્ન એટલે કડવી શિક્ષા, આના કરતા લેવી તી દીક્ષા, પ્રેમની મંગાય ક્યાંય ભિક્ષા, વહેલી સવારે બોલાવી રિક્ષા. બેન આટલા વહેલા તમે ક્યાં જાઓ છો? બેન બેબીને શું લઈ જાઓ છો? બેન નિશાળ તો આજે બંધ છે. બેન તમારા અત્તરની નવી જ સુગંધ છે. ખૂબ દૂર થઈ ગયો એ વર, એથી એ આગું ગયો એનું પિયર, દીકરી સાથે પહોંચી નદી તટ પર, ધડકે છાતી ખોટ થાય થરથર. ઉનાળાનો આકરો તડકો, ગરમ ડામર ને કાળી સડકો, સામે આશ્રમ એમાં ચરકો, ન મળે શાતા ન ક્યાંય ઉમળકો. ધ્રુજતી હાંફતી આવી બેનપણી, દ્રઢ નિશ્ચયથી એ તો ન જ પણની, મા બાપની આશા ન ફળી, ત્રાસી ગઈ એ સાંભળી સાંભળી, શું કરીશ તું વગર ધણી, કોણ તને સંભાળશે વાંજણી. રોજ બરોજ સહ્યું અપમાન, નથી જોઈતું તમારું કન્યાદાન, ઘેર ગયું અપૂરું ખાનદાન, મિલકત રાખો તમે છે મારું સ્વમાન. હોઠ કાંપતા, હાથ ધ્રુજતા, પગ લથડાતા, હાથ અફડાતા, જેમ તેમ કરી એ બંને એકબીજાનો હાથ પકડી, ધીમે ધીમે પગલે પગલે, કેડે તેડી દીકરી વાલી, ચડ્યા ત્રણે પુલની પાળી. નથી ગમતો કોઈ પણ પુરુષ, નથી જીવવું આવું આયુષ. નદી પર ઝળહળતો તડકો, સૂર્યનું પ્રતિબિંબ જાણે લાખો કોડિયા, અટકી ગયો પવન, સ્થગિત થયો સમય, મનમાં ફાટ્યો નર્યો પ્રલય. ઝેરતો પીધા જાણી જાણી, ગટગટાવું પાલ્યું, ગટગટાવ્યું પ્યાલું જાણે પાણી. મારી છલાંગ મીચીને આંખ, સ્વપ્નોની ત્યાં પીગળી પાંખ. ક્યારેય નહોતું મળવાનું પિયુષ, ખૂબ મોડેથી પ્રસરાયું ત્યાં મેઘધનુષ.